गुड मॉर्निंग स्टूडेंट्स, હું પૂનમ સરઠિયા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાંથી તમારું સ્વાગત કરું છું. સો યસ, આજે આપણે ફોર્થ ગ્રેડમાં બીજો લેક્ચર લઈ રહ્યા છીએ, જેમાં છે હું તો પૂછું. આ કવિતા આપણે સમજી રહ્યા છીએ. આ કવિતા કોણે લખી છે? મેં સમજાવ્યું હતું ને કે કાવ્ય હોય કે પાઠ હોય, કોઈક લખવાવાળા હોય. સુંદરમ નામના કવિ છે, એમણે આ કાવ્ય લખેલું છે. બરાબર ને? અહીં આગળ આ કાવ્યની અંદર હું તો પૂછું આ કવિતા છે, એમાં બહુ બધી દુનિયાની અંદર અજાયબીઓ છે. બરાબર ને? કે ભગવાને કેવી સરસ સૃષ્ટિ સર્જી છે, જેમની અંદર ઘણું ઘણું નવીનતાઓ છે, બધું જ અલગ છે. ક્યાંય તમને સરખું સેમ સેમ દેખાય છે? નહીં ને? કોઈ જાડું હોય, કોઈ પાતળું હોય, કોઈ ઊંચું હોય, કોઈ નીચું હોય, કોઈ ખૂબ ટેલેન્ટેડ હોય અને કોઈ ખૂબ ગમાર હોય, કોઈ ખૂબ સુંદર રૂપાળું હોય તો કોઈ ખૂબ કાળું હોય, કોઈ મનનું ખૂબ સાફ હોય તો કોઈ ખૂબ કપટી હોય. બરાબર ને? કોઈની આંખો સુંદર હોય તો કોઈના વાળ સુંદર હોય, કોઈની ત્વચા સુંદર હોય તો કોઈના પીંછા સુંદર હોય. તાવું જ બધું આ કાવ્યનામાં આપણે જોયેલું. હવે આજે આપણે બીજો ભાગ ભણી રહ્યા છીએ, બીજો લેક્ચર લઈ રહ્યા છીએ, ત્યારે હું એમનો સ્વાધ્યાય કરાવીશ. અને આ સ્વાધ્યાય છે એ તમને હું તમારી પાઠ્યપુસ્તકની અંદર કરાવીશ, જે તમે જોઈ શકો અને હું તમને એમાં જ વર્ક કરાવીશ. ઠીક છે? તો આપણે આગળ સ્વાધ્યાય તરફ જોઈએ કે હું જે સ્વાધ્યાય કરાવું છું એ બધા જ આ કાવ્યને અગોળી આ કાવ્ય છે એના અંદર છુપાયેલા સવાલો છે, જે સ્વાધ્યાય રૂપે બહાર આવે છે. એમાં શબ્દ સમજૂતી પણ છે, એ પણ હું સમજાવીશ અને તમને લખવા માટે આપીશ કે આ શબ્દ સમજૂતી અને નીચેના જે પ્રશ્નો છે તમારે તમારી શીડબ્લ્યુની નોટબુકમાં જાતે લખવાના રહેશે. ઠીક છે? ચલો તો આગળ ચાલુ કરીએ, જોઈએ સ્વાધ્યાય. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું પૂનમ સરઠિયા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાંથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર 9 જે ચાલી રહ્યું છે, હું તો પૂછું, આ કવિતા આપણે શીખ્યા હતા. આ કવિતાની અંદર હું તો પૂછુંમાં ઘણા બધા સવાલો હતા કે મોરલો છે એમને પીછી હોય તો એમાં રંગરંગવાળા વાળી આ ટીલડી કોણે ચડી, આવા બધા સવાલો હતા. મીંદડી છે તો એની આ આંખની માંજર જેવી માંજરી આંખો છે એ કોણે ચડી, તારા છે તો આભલામાં આ 9 લગ તારા કોણે ચડ્યા, ચાંદાની થાળી જેવી જો ચાંદો છે એની અંદર આ ડોસી અને બકરીની ઝૂંપડી કોણે ચડી, પછી આંબલીની ટોચે જ્યાં કવિનો હાથ ના પહોંચે એ આ બધું કોણે કર્યો હશે. આવા સવાલો આપણે જોયા, આ કવિતા સમજ્યા. એમના શબ્દાર્થ છે જે આપણે જોઈએ. પહેલાં શબ્દાર્થમાં આવે છે, સૌ પ્રથમ આવે છે જડી. જડી એટલે કે સજ્જડ, બેસાડી દેધેલો હોય એવું. એટલે કે કોણે ચડી, એમ કહ્યું હતું ને કે ચુંદડીમાં 9 લગ તાલના કોણે ચડ્યા તો એ આંખમાં આંખની કીકી કોણે ચડી, તો એમાં સજ્જડ ચોંટાડી દીધેલું હોય, બેસાડી દીધું હોય એટલે ચડી. મીંદડી તો કે મીંદડી બિલાડી એ તો ખ્યાલ જ છે. માંજરી ભૂરી કીંકીવાળી, માંજરી આંખ હોય, મેં કહ્યું હતું કે ભૂરી આંખોવાળી ભૂરામાં લોકો હોય, ભૂરા બેબીઝ હોય, બોર્ન થાય ને ત્યારથી એના વાળને આંખો ભૂરી હોય. ચકચકતી તો કે ચળકતી ચમકતી હોય એવી, મીંદડી અંધારામાં હોય તો એની આંખો ચકચકતી હોય ચમકતી હોય. પછી કીકી, આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ છે. કીકી આંખ આપણી હોય એમાં એક ગોળ એવો નાજુક એવો અવયવ છે, જેને આપણે ક્યારેક ઘણી વાર કંઈક અંદર ખૂંચી જાય, વાળ પાપડ કચરો, તો આપણને બહુ જ પીડા થાય, આપણા આંખમાં સતત પાણી નીકળે, દુખે, આપણે ચોળિયા જ કરીએ, તો એ બધું નાજુક હોય એટલા માટે એવું થતું હોય.
કૂંપળ એટલે કે નવા તાજા ફૂટેલા પાન, મેં કહ્યું હતું કે જે ઝાડ હોય અથવા તો ફૂલછોડ હોય તો એમાં નાના નાના માંજરો ફૂલના ફૂલની કૂંપળો જે ફૂંટતી હોય પછી એની અંદરથી ફૂલ બનતા હોય, એક કળી હોય એમાંથી ફૂલ બને. ગાવડી એટલે કે ગાય. દસ દિશા, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને ચાર દિશા બીજી, તો કે ઈશાન અગ્નિ નેતૃત્વ વાયવ્ય, અને આ ચાર ખૂણા છે અને પછી છે આકાશ પાતાળ સાથે, કુલ દસ દિશા. આપણી આંખો છે એ દસે દિશા જોઈ શકે છે. તમને ખ્યાલ છે કે આપણે દસ દિશા છે, આપણે તો ખાલી ચાર જ દિશા સમજીએ હર ટાઈમ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, પણ જે ખૂણાઓ છે એ પણ ચાર છે, જેમ કે ઈશાન અગ્નિ નેતૃત્વ વાયુ, આ ચાર ખૂણાઓ છે અને આકાશ પાતાળ એ મળીને દસ દિશાઓ છે, જેને આપણે આંખ છે એ આરામથી આસાનીથી જોઈ શકે છે. પછી છે દેખંતી એટલે કે જ્યોતિ, જોઈ શકતી હોય જ્યોતિ હોય એવી. મઢી, અહીં લપેટીને કે આવરીને જડી દીધેલી, લપેટીને એટલે કે મઢેલી હોય, ચોંટાડી દીધી હોય, જડી દીધી હોય એવી. નવલખ એટલે કે 9 લાખ, અગણિત અસંખ્યામાં હોય એવા, અને એક જ પૃથ્વીની અંદર એવું વસ્તુ છે જે અગણિત છે, જે 9 લાખ છે, જેમને ગણી ના શકાય, અગણિત એટલે ગણી ના શકાય એવું. તારાઓ ક્યારેય ગણી ના શકો તમે એને. પછી છે નીચેના પ્રશ્નોને એક એક વાક્યમાં ઉત્તર લખો. મોરલાની પીંછીમાં શું જડેલું છે? મોરલાની પીંછીમાં રંગરંગ વાળી ટીલડી જડેલી છે. તમારે આ પ્રશ્નોના જવાબ તમારી CW નોટબુકમાં લખવાના છે તમારી જાતે. વિડીયોમાં હું સમજાવી દઉં છું, કાવ્યમાં પણ સમજાવેલું જ છે એટલે આવડી જશે, ઠીક છે. કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો કે કવિનો હાથ આંબલીની ટોચે પહોંચતો નથી. ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? તો કે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે. કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ આંખ વિશે વિચારે છે કે આંખના આ પોપચા છે એ કોણે બનાવ્યા હશે? કવિ આભલાની ચુંદડી કોને કહે છે? તો કે કવિ આભલાની ચુંદડી 9 લાખ તારાને કહે છે. 9 લાખ તારાથી મઢેલી આ ચુંદડીને આભલાની ચુંદડી કહેવામાં આવી છે. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો અહીંયા આગળ એક વાક્ય ઉદાહરણ તરીકે આપ્યું છે કે ધરતી. બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો, આ એક વાક્ય બનાવેલું આપ્યું છે. પછી છે પેન્સિલ. તો કે પેન્સિલનો ઉપયોગ આપણે લખવામાં કરી શકીએ છીએ, બરાબર ને? તો અહીં હું લખું છું વાક્ય. પેન્સિલ નો ઉપયોગ લખવામાં થાય છે. તમે કાંઈ પણ લખી શકો, આવું વાક્ય જાતે બનાવવાનું આવે તો તમે બનાવી શકો ને. પછી છે રબર. તો કે રબર છે પેન્સિલથી લખેલું ભૂસી શકો, ચેકી શકો. પેન્સિલથી લખેલું ભૂસી શકો, રબરથી ભૂસી શકો. સેનાથી? તો કે રબરથી ભૂસી શકો, રબરથી. તા રબરનો ઉપયોગ થઈ ગયો, ફૂલ સ્ટોપ કરવું જરૂરી છે. ગાય. કે ગાય દૂધ આપે છે એ તો બધાને ખબર હોય, અને ગાય વિશે કંઈ 5-6 વાક્યો લખવાના કહે તો પણ તમે લખી શકો કે ગાય છે એ સફેદ લાલ એવી ગાય હોય, એ મીઠું દૂધ આપે, એનું વાછરડું એનું બચ્ચું હોય એને વાછરડું કહેવાય, એ ઘાસ ખાય,
ચરવા જાય અને ગાયને ગૌ માતા પણ કહેવાય, ગાયનું પૂજન પણ થાય. આવી રીતે તમે ગાય વિશે લખી શકો. પછી છે સૂરજ. સૂરજ સૂરજ શું આપે છે? સૂરજ રોશની આપે છે, રોશની આપે છે. પછી તો કે ઝાડ. ઝાડ છે તો એ શું આપે છે? તો કે ઝાડ ફળ ફૂલ આપે છે. ઝાડ ફળ ફૂલ આપે છે. હવે ત્યારબાદ અહીં આગળ પેજ નંબર 47 ઉપર તમને ઉપર આપેલું છે, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. તો અહીંયા આગળ આ કાવ્યને પૂર્ણ કરવાની છે. કાવ્ય તો તમને આવડી જ ગયું હોય, હવે મેં લખવા પણ આપેલું, સમજાવી પણ દીધેલું. તમારે સરસ મજાના અક્ષરથી આ લખવાનું છે કે હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગ વાળી આ ટીલડી કોણે ચડી. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગ વાળી આ ટીલડી કોણે ચડી. વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે ચડી. મઢી. હું તો પૂછું કે મોરલાની આ પીંછીઓ છે એમાં રંગરંગ વાળી આ ટીલડીઓ કોણે ચડી છે. વળી પૂછું કે મીંદડીની આ માંજરી સી આંખોમાં ચકચકતી કીકીઓ કોણે ચડી. પછી બીજો પેરેગ્રાફ આપ્યો છે કાવ્યનો, હું તો પૂછું કે પોપ જે મઢેલી આ દસ દસ દેખંતી આંખ મારી કોણે કરી. દસ દસ દેખંતી આ દસ દિશાઓ ખાસ યાદ રાખજો બાળકો. આપણને ફક્ત ચાર જ દિશાઓ આવડતી હોય છે, ઘણાને આવડતી હશે બીજી ચાર દિશાઓ, ચાર ખૂણાઓ જે છે કોર્નર, એ આવડતી હશે. તમે મકાન લ્યો કે ફ્લેટ લ્યો ત્યારે મમ્મી પપ્પાને પૂછજો, એમને ખબર હશે કે એ લોકો છે ને આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ દિશાઓ તો જોતા જ હોય, સાથે સાથે આ અગ્નિ ઈશાન નેતૃત્વ વાયવ્ય આ ચાર ખૂણાઓ પણ જોતા હોય છે. અને આકાશ પાતાળ તો ખરું જ, એ શું છે તો એ કે તો આપણે ત્યાં રહીએ છીએ, બરાબર ને? ઠીક છે, તો અહીંયા આગળ આ વસ્તુની ખબર ઓળખ છે એ મમ્મી પપ્પાને હોય છે. એ મકાન જોવે કે લેવાનું હોય ત્યારે આ દિશાઓ જોવે, એવી રીતે ખૂણાઓ પણ જોવાના હોય. ખૂણાઓ જોઈ અને આપણે ડિસાઈડ કરતા હોય કે કઈ વસ્તુ ક્યાં રાખવી. જેમ કે મંદિર છે એ હંમેશા કઈ દિશામાં રાખી શકો તમે? તો કે પૂર્વ અને પશ્ચિમ, જ્યાં સૂરજ ઉગતો હોય અને જ્યાં સૂરજ આથમતો હોય, એ બે જ દિશાઓ છે જ્યાં આપણે મંદિર રાખી શકીએ. આવી વસ્તુની ખબર છે તમને? પૂછજો મમ્માને, અથવા તો તમે જો દિશાઓની ઓળખ હોય તો તમે ખુદ જોઈ લેજો તમારા ઘરમાં. તમારી ઘરની અંદર મંદિર છે એ આ બે જ દિશામાં હશે, પૂર્વ અથવા તો પશ્ચિમ. સૂરજ ઉગે અને જ્યાં આથમ, એ બે જ દિશામાં આપણે મંદિર રાખી શકીએ છીએ. એવી જ રીતે આ ચાર ખૂણાઓ જે છે, નેતૃત્વ અગ્નિ ઈશાન વાયુવ્ય, આ ચાર ખૂણાઓ પણ એવી જ રીતે છે કે જેને જોઈને આપણે વસ્તુઓ છે અરેન્જ કરી શકીએ છીએ. વસ્તુઓ છે ક્યાં રાખવી એની નોંધ લઈ અને ત્યાં જ વસ્તુઓ રાખીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ આ કાવ્ય પૂરું કરીએ આપણે. હું તો પૂછું કે પોપ જે મઢેલી આ દસ દસ દેખંતી આંખ મારી કોણે કરી. આ દસ દિશાઓ જોઈ શકે એવી આંખ છે મારી કોણે બનાવી હશે? કોણે આંખો આ મારી કરી હશે કે જે દસ દસ દિશાઓ જોઈ શકે છે, જે દૂર દૂર સુધી જઈ શકે છે, જોઈ શકે છે, નિહાળી શકે છે. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી. વળી પૂછું છું કે આ દસ આ નવલખ તારા મઢેલી ચુંદડી
નવલખ તારાથી મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી હશે? મેં તમને કાવ્યમાં સમજાવ્યું હતું કે આખું આકાશ છે એ અંધારું હોય, રાત પડી જાય, આખું આકાશ છે એ તારાઓથી ભરાઈ જાય છે, તારાઓ એમાં ટમટમવા લાગે છે, ચમકવા લાગે છે, અને આ તારાઓ છે એ સફેદ હોય, જ્યારે આખું આકાશ છે એ કાળું ભમર હોય. તો જ્યારે આવી રીતે આખું આકાશ કાળું ભમર હોય અને આ નવલખ તારા એટલે કે અગણિત, ગણી ના શકાય એટલા તારા જ્યારે અહીંયા આગળ આકાશમાં આવે છે, તો આખો એ આકાશ કેવું થઈ જાય છે? રળિયામણું, સોહામણું, આપણને ગમે, બધાને ગમે એવું. તમને ગમે ને આકાશમાં તારા હોય એવા? રાત્રે તમે અગાશે ઉપર ટેરેસ પર જોવા સુવા જાઓ તો, અથવા તો ઘણી વાર હા ઉત્તરાયણ હોય ત્યારે લેટ નાઇટ સુધી તમે ત્યાં ઉપર હોય, અથવા તો ઘણી વાર ટેરેસ પર જમવાનો પ્રોગ્રામ બનાવેલો હોય, બહુ બધા ગેસ્ટ ફ્રેન્ડ્સ કોઈ આવ્યા હોય ત્યારે આપણે ટેરેસમાં બધું જમવાનું લઈને બનાવીએ અને ત્યાં જ ખાઈએ, તો રાત્રિની એ રોશની, રાત્રિના એ ચમચમચા ટમટમતા તારાઓ આખા આકાશને સોહામણું બનાવે છે, રળિયામણું બનાવે છે. તો અહીંયા આગળ એવું પૂછવાનું મન થાય છે કે આ નવલખ તારા મઢેલી આભલાની ચૂંદડી કોણે બનાવી હશે? જેમ તમારી દુપટ્ટો કે મમ્મીની સાડી એવું હોય ને, એમાં ઝરી કામ કરેલું હોય, એમાં ડાયમંડ ચોંટાડવાના, એને વર્ક કરવાનું, આવું બધું હોય છે. તો આ હોય તો એ બહુ જ ગમે આપણને, બરાબર ને? આખી ચૂંદડી છે એ આમ ઝગમગ ચમકતી હોય, રાતનું ફંક્શન હોય તો આપણે એવા જ કપડાં પહેરીએ, રિસેપ્શન હોય તો આપણે કેવા કપડાં પહેરીએ, રિસેપ્શન રાતે જ હોય તો આપણે એવા કપડાં પહેરીએ જે રાતમાં ચમકે, રાતમાં ઝગમગાતા મારતા હોય. તો એટલા માટે અહીં નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કહી છે, કેમકે ચૂંદડીમાં જ નવલખ તારાઓ જેમ આકાશમાં ચમકતા હોય એવી રીતે આ ચૂંદડીમાં પણ અઢળક ડાયમંડ હીરાઓ જડેલા હોય છે, જે રાત્રે ચમકે તો ખૂબ સુંદર લાગે. રેડી ને? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપણે નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો. અહીંયા આગળ આ શબ્દો આપ્યા છે, મોર, આંબો, ગાય, બિલ્લી, આભ અને ચંદ્ર. તો અહીંયા આગળ આ કાવ્યની અંદર આ શબ્દો છે એ કઈ જગ્યાએ, એટલે કે આ બીજા એવા એની સાથે કયા શબ્દો વપરાયા છે એ કહેવાનું છે. તો અહીં આપ્યું છે કે મોર, તો મોરની સાથે શું પૂછ્યું હતું કવિએ? મોરલાની પીંછીમાં રંગરંગ વાળી આ ટીલડી કોણે જડી, બરાબર ને? તો મોરની સાથે પીંછી જડેલી, તો પીંછીની વાત હતી, તો અહીં આપણે લખીશું પીંછી. પછી આંબો, તો કે આંબલાને ટોચે જ્યાં હાથ ના પહોંચે, તો કે ટોચે, આંબી આંબો છે આંબલીની ટોચે જ્યાં હાથ ના પહોંચે, તો અહીંયા આગળ ટોચે આવશે. ગાય, ગાય શું આપે? દૂધ, તો અહીંયા આગળ ગાયની સાથે દૂધ. બિલ્લી, બિલ્લી તો કે મીંદડી, મીંદડીની આંખ આ માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી, મીંદડી એટલે બિલ્લી, બિલ્લી એટલે મીંડડી, મીંડડી એટલે બિલાડી, તો એની સાથે એની આંખને માંજરી કહેવામાં આવી છે. તો અહીંયા આગળ બિલ્લીની સાથે માંજરી આવશે. પછી આભ, તો હમણાં જ આપણે કહ્યું કે આભલાની ચૂંદડી, નવલખ તારેથી મઢેલી આભલાની આ ચૂંદડી, તો આભની સાથે નવલખ તારા, નવલખ તારે મઢેલી આ ચૂંદડી એટલે નવલખ તારે. પછી છે ચંદ્ર, તો ચંદ્રની અંદર શું હતું એવો પ્રશ્ન પૂછ્યો હતો ને, કે
ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે. તો અહીં ચંદ્રની સાથે આપણે બકરીને ડોશીની ઝૂંપડી એવો શબ્દ લખાઈશું. ત્યારબાદ પાંચમો સવાલ છે, કવિતામાં શોધીને ખાલી જગ્યા, કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. કવિતામાંથી શબ્દો શોધીને લખવાના છે. હવે અહીં આપી છે કીકી, તો એ કીકી એટલે શું છે? મેં આપણે શબ્દ સમજૂતી હતી ત્યારે મેં સમજાવેલું કે કીકી એટલે આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ. આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ એટલે કીકી. તો કીકી છે ચકચકતી હોય, ચમકતી હોય. ત્યારબાદ છે ધાર, તો દૂધની ધાર. ગાય છે એ દૂધ આપે, તો ધાર છે એ ધોળી હોય. ધોળી ધોળી આ દૂધની ધાર, તો ધારેની સાથે આપણે દૂધ શબ્દ લેશું. ભમરડી, સૂરજની આંખે ભમરડી ફરતી કોર, ફરતી કોર સૂરજની આભા છે એને ભમરડી કહ્યું છે. ચારે બાજુ અહીં સૂરજ હોય અને એની આસપાસની જે આભા હોય, એની આસપાસની જે તેજ હોય એને ભમરડી કહેવામાં આવી છે. ત્યારબાદ દિશા, દિશા એટલે કે આંખ. દિશાને શું કહ્યું છે અહીં? આંખ. શા માટે? કેમ કે દિશા એટલે દસ દિશા છે. પણ એ દસ દિશાને જોવા માટે કયો અવયવ કામ આવે છે, કયો અંગ કામ આવે છે? તો કે આંખ. તો આંખ છે એ દસ દસ દિશાઓ દેખે છે, દેખંતી એટલે કે જોતી. તો દસ દિશાઓ કઈ છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ ચાર દિશા. અને ઈશાન, અગ્નિ, નૈઋત્વ, વાયવ્ય, આ ચાર ખૂણા. અને આકાશ, પાતાળ, આ સાથે કુલ ચાર દિશાઓ થાય છે. સોરી, દસ દિશાઓ થાય છે. અને આ દસ દિશાઓ છે એ શું છે, શેનાથી જોઈ શકાય છે? તો કે આંખથી જોઈ શકાય છે. એટલા માટે દિશાને આંખ શબ્દ આપ્યો છે. હવે પછી તારા, તો તારાની તો ખબર જ છે કે નવલખ તારા છે, એટલે કે નવ લાખ તારા, એટલે કે જેને ગણી ન શકાય, અગણિત. ગણી ન શકાય એને અગણિત કહેવાય. તો તારાઓને ક્યારે ગણી શકાય બાળકો? નહીં ને. તો તારાઓને નવ લખ શબ્દ આપ્યો છે આપણે કાવ્યમાં. ટીલડી, તો કે ટીલડી રંગ રંગવાળી ટીલડી. કોણે ચડી હતી, શેમાં ચડી હતી? મોરલાની પીંછીમાં. રંગરંગવાળી આ ટીલડી કોણે ચડી? હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી આ ટીલડી કોણે ચડી? તો અહીં ટીલડીને રંગરંગવાળી શબ્દ આપ્યો છે. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. દૂધ, આંખ, થાળી, આગ અને રંગ, આ શબ્દો આપ્યા છે. આને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનો છે. શબ્દકોશના ક્રમમાં ગોઠવવા માટે સ્વર અને વ્યંજન પહેલાં લેવાના હોય. તો સૌ પ્રથમ આપણે સ્વરના શબ્દો હોય એને હંમેશા લેવું, એ યાદ રાખવું. તો અહીં સ્વરના શબ્દો કયા છે? તો કે આંખ અને આભ. હવે અને કાનો અને માથે મીંડું, આ છેલ્લો શબ્દ આવે અને સૌ પ્રથમ આવે અને કાનો. આ સાદો શબ્દ અને કાનાવાળો શબ્દ, તો સૌ પ્રથમ આવશે આભ. તો અહીં ફર્સ્ટમાં આપણે લખ્યું આભ. ત્યારબાદ આવશે
બીજો સ્વર, તો હવે તો બીજા સ્વર જ નથી, બધા વ્યંજન છે, તો અહીં આવશે આંખ. સોરી બાળકો, મારે અહીં આભ લખાયું છે, અહીં આંખ આવશે. તમે પણ અહીં આંખ લખજો જોઈને. ત્યારબાદ હવે દૂધ, થાળી અને રંગ આ ત્રણ વર્ષ શબ્દો રહ્યા છે, તો આપણે કકોવાળી કકો બોલીશું. ક ખ ગ ઘ ચ છ ઝ ઝ ટ ઠ ડ ઢ હણ ત થ. તો પહેલાં શું આવ્યું? થ આવ્યો. તો અહીં આગળ આ થ છે એ શબ્દ થાળીનો છે, તો થાળી શબ્દ છે એ અહીં આવશે, બરાબર ને? અહીં દૂધ છે એ ખોટું લખ્યું છે, આપણે અહીં આવશે થાળી. હવે ત થ દ, હવે દ આવે છે, તો અહીં આવશે દૂધ. ત્યારબાદ દ ધ ન પ ફ બ ભ મ ય ર રહ્યું, ર જે આવશે છેલ્લે રંગ. અહીં ત્રણ શબ્દો છે એ સુધારીને લખી નાખજો, હું પણ તમને વર્કશીટમાં હોમવર્કમાં લખીને મોકલીશ આ જ રીતે. તો બાળકો, આપણે આ સ્વાધ્યાય સરસથી સમજી લીધું. આખું સ્વાધ્યાય છે, આખી એના શબ્દ સમજૂતી છે, કાવ્ય પંક્તિ છે, એમાં વપરાતા શબ્દો છે, પછી એ શબ્દોને સાથે જે વર્ષ શબ્દો આપ્યા છે એ છે, અને ક્રમ અનુસાર શબ્દકોષને ગોઠવવા માટે ક્રમ અનુસાર જે શબ્દો આવે છે છેલ્લે એ લીધા છે. તો હવે અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. તમને સરસથી સમજાઈ ગયું હશે આ કાવ્ય. જો ના સમજાયું હોય તો તમે મને પૂછી શકો છો. આ કાવ્ય બહુ જ સરસ છે, છે ને? આપણે આ લેક્ચર અહીં પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે 10મો જે પાઠ છે એ ભણીશું. તમારે આ કાવ્ય છે એ હોમવર્કમાં સારા અક્ષરેથી CW નોટબુકમાં લખવાનું છે. એ મેં તમને આના પહેલાંના વર્કમાં આપી દીધું હતું, બરાબર ને? હવે તો કે હવે તમને હું આ પેજીસ હોમવર્કમાં લખીને મોકલીશ PDF કરીને. તો તમારે આ હોમવર્ક છે એ પાઠ્યપુસ્તકના પેજ નંબર 46 અને 47ની અંદર લખવાનું રહેશે. મારે તમને આ શબ્દાર્થ અને આ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પણ CWમાં લખવા માટે આપવા છે, તો એ પણ હું જોઈશ અને નોટ લખીને મોકલીશ કે આ શબ્દાર્થ છે તમે અને આ પ્રશ્નોના જવાબ છે તમે જાતે લખી, જાતે સારા અક્ષરથી નોટબુકમાં લખીને રાખજો. આ સવાલના જવાબ તમારે આખા આખા વાક્યોમાં લખવાના રહેશે. જેમ કે મોરલાની પીંછીમાં શું જોડેલું છે? તો કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી ટીલડી જડેલી છે, આવું તમારે લખવાનું રહેશે. સમજમાં આવી ગયું? આખો સવાલનો જવાબ લખવાનો રહેશે. ડન? તો ચલો અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ. વર્કશીટમાં PDF કરીને મોકલો, એ સારા અક્ષરેથી તમારી બુકમાં લખવાનું હોય ત્યાં બુકમાં, અને પાઠ્યપુસ્તકમાં લખવાનું છે ત્યાં પાઠ્યપુસ્તકમાં સરસ અક્ષરેથી લખીને રાખવાનું છે. પેટ ના ઉતારતા હા બાળકો, પ્લીઝ. ઓકે, તો ચલો આપણે અહીં લેક્ચર પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચર આપણે જોઈશું, 10મો ચેપ્ટર છે મૂર્ખના સરદાર. તો અહીંયા આગળ બહુ સરસ મજાની અકબર બિરબલની સ્ટોરી આવેલી છે, જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ચલો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, આવજો. નમસ્તે.